નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર યુનિટ નંબર 3 માંગ. મિત્રો, આ યુનિટ છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. આ યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4 સૌથી અગત્યના યુનિટ છે. શું કામ? તો કે બજારની પરિસ્થિતિ જાણવા માટે, બજારની અંદર કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓની કિંમત નક્કી કરવા માટે આ બે પરિબળો અગત્યના છે. કયા કયા? તો કે માંગ અને બીજું છે પુરવઠો. જો માંગ અને પુરવઠા વિશેની તમારી પાસે માહિતી હોય તો જ તમે બાકીના અન્ય બાબતો છે અથવા તો બજારની પરિસ્થિતિ છે એ સમજાણી શકો છો. જો આ બે બાબતો ન સમજાય તો તમે બજારમાં અત્યારે શું ચાલી રહ્યું છે, બજારની પરિસ્થિતિ શું છે એ તમે જાણી શકતા નથી. તો એટલા માટે આ યુનિટ નંબર 3 એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. આ યુનિટની અંદર આપણે ઘણી બધી માહિતીઓ છે પ્રાપ્ત કરવાની છે. જેમ કે માંગ એટલે શું, માંગનો અર્થ, માંગને અસર કરતા પરિબળો, માંગ વિધેય, માંગમાં વધારો ઘટાડો, માંગનું વિસ્તરણ અને સંકોચન, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, આ બધી બાબતો છે એ આપણે આ યુનિટની અંદર ભણવાની છે. એક પછી એક બાબતો આપણે જોતા જઈએ છીએ અને સમજતા જઈએ છીએ. એટલા માટે સૌથી પહેલા આપણે માંગ વિશે સમજવું પડે. માંગ એટલે શું? આમ તો તમે બજારની અંદર કોઈ પણ ચીજ વસ્તુઓ ખરીદવા માટે જાઓ છો તો તમે એ ચીજ વસ્તુની માંગ કરી છે એમ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે તમે બજારની અંદર પેન્સિલ લેવા માટે જાઓ છો. હવે બજારમાંથી તમે પેન્સિલ ખરીદો છો એટલે તમે એ ચીજ વસ્તુની માંગ કરી. તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ આમાં માંગ તો આપણે કરીએ છીએ પણ માંગ એટલે શું? તો કે તમે કોઈ પણ ચીજ વસ્તુઓની, એટલે કે ગ્રાહક કોઈ પણ ચીજ વસ્તુઓની ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે તેને વસ્તુની માંગ કહે છે. ત્રણ બાબતો આની અંદર અગત્યની છે. આમ તો મુખ્ય પાંચ બાબતો આવશે, બરોબર, પણ અત્યારે પહેલા આપણે ત્રણ બાબતો છે સમજીએ છીએ. ચાલો, કોઈ પણ સમયે ચીજ વસ્તુ ખરીદવાની ઈચ્છા, પહેલા તો આપણને ચીજ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ. જેમ કે આપણે બજારની અંદર એક સારા કંપનીના બૂટ લેવા જઈએ, શૂઝ લેવા માટે જઈએ છીએ. ઉદાહરણ તરીકે નાઇક ના શૂઝ લેવા માટે જાઓ છો, 5000 ના શૂઝ હોય તો પહેલા તો આપણને ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ, બરોબર, તો જ આપણે એ ચીજ વસ્તુ ખરીદી શકવાના. હવે આપણે લેવાના હોય 500 વાળા બૂટ ને જોવા જઈએ 5000 વાળા બૂટ, તો એ આપણી ઈચ્છા છે, બરોબર, તો ખરીદવાની ઈચ્છા તો છે પણ આપણે ખરીદી શકતા નથી. આપણી 500 રૂપિયાના બૂટ ખરીદવાની ઈચ્છા નથી. આપણે ગયા તો કે 5000 ખરીદવાની ઈચ્છા છે, એ બૂટ લેવાની ઈચ્છા છે. તો સૌથી પહેલા તો ચીજ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ. બીજી બાબત છે શક્તિ, ખરીદ શક્તિ જેને આપણે કહીએ છીએ. હમણાં જે ઉદાહરણ આપ્યું ને કે લેવાના હોય 500 ના બૂટ પણ જોવા જાય 5000 ના બૂટ, હવે ખબર છે ખરીદી નથી જ શકવાના તો એવું કરશે, તો જોવા માટે જા, પણ શક્તિ છે એના પાસે, ખરીદવાની શક્તિ નથી. કોઈ પણ સમયે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ એટલે કે પૈસા, ખરીદ શક્તિ છે એની પાસે હોવી જોઈએ. અને તૈયારી, હા, મારી પાસે ખરીદ શક્તિ છે, મારી ઈચ્છા છે ખરીદવાની પણ તૈયારી નથી, મારે કોઈ ભાઈ જોતા જ નથી, મારી પાસે પૈસા છે તો મારે લેવું જ નથી, તો એ શું છે? તો કે એની તૈયારી છે નહીં, એ ચીજ વસ્તુ ખરીદવાની શક્તિ છે, ઈચ્છે છે છતાં એ તૈયારી દર્શાવતો નથી, તો એ શું છે? તો કે તૈયારી નથી. જો વ્યક્તિની તૈયારી હશે, ઈચ્છા હશે અને શક્તિ હશે તો જ એ ચીજ વસ્તુઓની શું કરી શકે છે, માંગ કરી શકે છે. એટલા માટે સૌથી પહેલા આપણે માંગનો અર્થ સમજવો પડે. શું સમજવું પડે? માંગનો અર્થ સમજવો પડે છે. સૌથી પહેલા આપણે વ્યાખ્યા લખીએ છીએ, પરંતુ એ પહેલા આપણે કેટલીક થિયરીઓ જોવાની છે જેને આપણે પ્રસ્તાવના તરીકે ઓળખીએ છીએ. આ પ્રસ્તાવનાની સૌથી પહેલા આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ અહીંયા આપણે હેડિંગ બાંધીએ છીએ. હેડિંગ શું છે? તો કે યુનિટ નંબર 3 ભાંગ. તો કે ભાંગ ની શું છે? માંગ. કયું યુનિટ છે? તો કે યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 છે માંગ. ચાલો સૌથી પહેલા આપણે આ યુનિટની પ્રાથમિક માહિતી મેળવીએ છીએ. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાંથી સૌથી અગત્યનો ખ્યાલ માંગ અને પુરવઠો છે, બરોબર. આ બે બાબતો આપણા માટે ખૂબ જ અગત્યની છે. શું કામ? તો મેં તમને શરૂઆતમાં કીધું કે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુની કિંમત નક્કી કરવી હોય તેના માટે બે પરિબળો અસર કરે. પહેલું કયું? માંગ અને બીજું પુરવઠો. અર્થશાસ્ત્ર વિષયમાં માંગ અને પુરવઠો એક એવા ખ્યાલ છે
કે જેની સમજૂતી વિના વ્યક્તિ અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. જો તમારે અર્થશાસ્ત્રની ભાષામાં કોઈ પણ પ્રકારનું વિશ્લેષણ કરવું હોય તો તમને આ બે પરિબળોની માહિતી હોવી જોઈએ. કયા કયા? તો કે વસ્તુની માંગ અને બીજી વસ્તુ પુરવઠો. જો એની માહિતી નથી તો તમે અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. જેથી માંગ અને પુરવઠા નામના બે બજાર પરિબળોમાંની સમજૂતી મેળવવી જરૂરી બને છે. અહીંયા આપણે માંગના ખ્યાલ વિશે સમજૂતી પ્રાપ્ત કરવાની છે. તો સૌથી પહેલા આપણે માંગ વિશે માહિતી મેળવીએ છીએ. તો માંગનો પહેલા અર્થ શું થાય એ અર્થ આપણે જોઈએ. ચાલો સૌથી પહેલા હેડિંગ વાંચીએ છીએ. માંગનો અર્થ એટલે માંગનો અર્થ એક જ અર્થ આપેલો છે અને આપણા માટે બહુ સારી બાબત. યુનિટ નંબર 1 માં તમે અર્થશાસ્ત્રની કેટલી ઘણી બધી વ્યાખ્યાઓ શીખ્યા. યુનિટ નંબર 2 ની અંદર પણ ચીજ વસ્તુઓ, વસ્તુ અને સેવા, સંપત્તિ, કલ્યાણ આ બધાની શું શીખ્યા? વ્યાખ્યાઓ શીખ્યા. આ યુનિટ એવું છે જે તમારા માટે ફક્ત ને ફક્ત એક જ અર્થ માંગનો છે આપે છે, બાકી કોઈ અર્થ એની અંદર નથી. પછી આગળ આવશે એ આપણે જોઈએ. પરંતુ સૌથી પહેલા આપણે જોઈએ છે માંગ. કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. ચાલો શરૂઆતમાં મેં તમને વાત કરી હતી આની અંદર ત્રણ બાબતો અગત્યની છે, આમ તો પાંચ બાબતો છે. તો એ પાંચ બાબતો સૌથી પહેલા ટીક માર્ક કરીએ. સમય, કિંમત, ઈચ્છા, શક્તિ અને તૈયારી. ચાલો ચારે ચાર પાંચે પાંચ બાબતો શું છે એ પહેલા સૌથી પહેલા આપણે સમજીએ છીએ. પણ એ પહેલા આપણે વ્યાખ્યા છે એ સમજીએ. કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. કોઈ ચોક્કસ સમયે, ઉદાહરણ તરીકે 12 વાગે તો એ શું છે? ચોક્કસ સમય. 1 વાગે જ્યારે જરૂર છે એ સમયે, તમને જરૂર હોય જ્યારે માંદા પડ્યા હોય ત્યારે દવાની જરૂર હોય તો એ સમયે શું છે? તમારી ચોક્કસ સમય થયો. તો એ સમયે અને કિંમતે દરેક ચીજ વસ્તુઓની કિંમત શું છે? નક્કી છે. બરોબર, દરેક ચીજ વસ્તુ અને સેવાઓની કિંમત નક્કી છે. એટલે ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, ગ્રાહક જે ચીજ વસ્તુઓ ખરીદવા માંગે છે તેની વ્યક્તિમાં ઈચ્છા હોવી જોઈએ, શક્તિ એની ખરીદ શક્તિ હોવી જોઈએ અને તૈયારી સાથે તૈયારી પણ દર્શાવતો હોવો જોઈએ. વસ્તુ ખરીદવાની ઈચ્છા છે, શક્તિ છે, પણ તૈયારી જ નથી. લ્યો, વસ્તુ ખરીદવાની તૈયારી દર્શાવે છે, ઈચ્છા છે પણ પૈસા નથી, ખરીદ શક્તિ નથી. તો આ બાબતો એવી પાંચ બાબતો એવી છે જે આ પાંચે પાંચ બાબતો આ માન ઊભી કરે છે, અથવા તો પાંચે પાંચ બાબતો છે માન ઊભી કરવા માટે અસરકારક છે. એટલા માટે ફરી વખત કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. તમે બજારની અંદર ચીજ વસ્તુ લેવા જાઓ, પેન લેવા જાઓ છો. હવે 5 વાળી પેન હોય તમે બજારમાં જાઓ છો તો તમારી પાસે 4 રૂપિયા છે તો તમારી પાસે ખરીદ શક્તિ છે? નથી, ખરીદ શક્તિ નથી. 5 રૂપિયા છે ચાલો, પણ તમારી એ પેન ખરીદવાની ઈચ્છા નથી. તમે બજારની અંદર મોન્ટેક્સની પેનની માહિતી મેળવો છો અથવા તો ખરીદવા માંગો છો, પણ તમને સેલોની પેન બતાવે છે તો તમારી ઈચ્છા છે તો કે નહીં? હવે ઈચ્છા છે, શક્તિ છે, પણ તમારી પાસે તૈયારી નથી. ભાઈ અત્યારે ઘણી બધી પેનો પડી છે, ચાલો જોઈને પછી લેશું. તો એ શું છે? તમારી તૈયારી છે નહીં, ખરીદ શક્તિ છે, ખરીદવાની ઈચ્છા છે પણ તૈયારી નથી. ચોક્કસ સમય
બરોબર નિશ્ચિત સમયે આપણે ચીજ વસ્તુની શું કરીએ છીએ માંગ કરીએ છીએ તો આ વ્યાખ્યા માંગનો અર્થ દર્શાવે છે જેમ કે કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ તરીકે ઓળખવામાં આવે છે વસ્તુની માંગ સમય કિંમત વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એમ કુલ પાંચ પરિબળોને આધારે સર્જન પામે છે માંગ કેટલા પરિબળોને આધારે સર્જન પામે છે માંગ પાંચ પરિબળોને આધારે સર્જન પામે છે કેટલા પરિબળોને આધારે પાંચ શું કયા કયા તો કે સમય કિંમત ઈચ્છા શક્તિ અને તૈયારી આ પાંચ પરિબળોને આધારે હંમેશા માંગ ઉદ્ભવે છે સર્જન પામે છે પરિવર્તન પાંચ બાબતોને આધારે શું થાય તો કે માંગ સર્જન પામે છે ઓકે જેમાં આ પાંચ પરિબળો પૂરકરૂપ હોય તે તમામની હાજરી ફરજિયાત છે આ પાંચ પાંચ પરિબળો કેવા છે તો કે પૂરક છે પૂરક એટલે કેવા તો કે જોડાયેલા જો આમાંથી એક પરિબળ નો હોય ને તો સ્વાભાવિક રીતે માંગ છે સર્જન પામતી નથી ઉદાહરણ તરીકે ચાલો ઈચ્છા નથી તો માંગ સર્જન થશે નહીં થાય તૈયારી નથી સર્જન થશે માંગ નહીં થાય વસ્તુ ખરીદવાનો સમય નથી સર્જન પામશે નહીં પામે તો શું છે આ પાંચ પરિબળો એકબીજા સાથે પૂરક રીતે જોડાયેલા છે અથવા તો પૂરક એટલે શું એકબીજા સાથે જોડાયેલા પાંચ પરિબળો જ્યારે ભેગા મળીને પાંચે પાંચ પરિબળો ભેગા થાય છે ત્યારે હંમેશા વસ્તુની માંગ છે ઉદ્ભવે છે એટલે કે વસ્તુની માંગ ત્યારે જ શક્ય બને છે જ્યારે કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહક તે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ એટલે કે નાણું હોવું જોઈએ એની પાસે તૈયારી એટલે કે નાણા ખર્ચ કરવાની તૈયારી ધરાવતો હોય એટલે કે આ ત્રણ બાબતો છે આ સોરી પાંચ બાબતો છે પાંચે પાંચ બાબતો છે શું છે એકબીજા સાથે જોડાયેલી છે ઈચ્છા હશે શક્તિ હશે અને નાણા ખર્ચ કરવાની તૈયારી હશે તો જે શું થશે માંગ ઉદ્ભવે છે નતર માંગ છે ઉદ્ભવતી નથી ચાલો તો મુખ્યત્વે આ પહેલી વ્યાખ્યા જે માંગની આપેલી છે એ વિડીયો પોઝ કરીને તમે લખી નાખો ઓકે વિડીયો પોઝ કરીને તમે લોકોએ આ માંગની વ્યાખ્યા લખી નાખી હશે અને સાથે માંગ પાંચ પરિબળોને આધારે સર્જન પામે છે પાંચ પરિબળો કયા પરીક્ષા પૂછાય એક માર્કમાં તો સમય કિંમત ઈચ્છા શક્તિ અને તૈયારી આ પાંચ પરિબળો લખ્યા છે હવે જોઈએ છીએ આપણે એને પછીનો ટોપિક જે ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બરોબર માંગને અસર કરતા પરિબળો શું છે માંગને અસર કરતા પરિબળો માંગને અસર કરતા પરિબળો ચાલો મુખ્યત્વે માંગને બે પ્રકારના પરિબળો અસર કરે છે કેટલા પરિબળો તો કે બે પરિબળો અસર કરે છે પહેલું છે વસ્તુની કિંમત અને બીજું વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો પહેલું છે વસ્તુની કિંમત ચાલો આને આપણે બોક્સમાં મૂકી દઈએ અને બીજું વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો ચાલો વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો ચાલો મુખ્યત્વે બે પરિબળો
માનવને અસર કરે છે પહેલો કયો વસ્તુની કિંમત બીજો કયો વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો હવે એક પછી એક પરિબળે આપણે સમજતા જઈએ વસ્તુની માંગને અસર કરતા પરિબળો જેની અંદર મુખ્ય બે પરિબળો છે પહેલો વસ્તુની કિંમત અને બીજો કિંમત સિવાયના અન્ય પરિબળો જેમાં સૌથી પહેલો આપણે લઈએ છીએ વસ્તુની કિંમત શું લઈએ છીએ વસ્તુની કિંમત વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું પરિબળ એ જે તે વસ્તુની કિંમત છે આની પહેલા આપણા વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 2 યુનિટ નંબર 1 એની અંદર આપણે વસ્તુની માંગ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી જેમાં આપણે એક ટોપિક સમજતા હતા એની અંદર એવું પણ આપણે કીધું હતું કે જેમ જેમ વસ્તુની કિંમત વધે એમ વ્યક્તિની જે માંગ કરે છે ચીજ વસ્તુની માંગ શું થઈ જશે ઘટી જાય છે જો વસ્તુની કિંમત ઘટશે તો ધીમે ધીમે એની માંગ શું થશે તો કે વધે છે એક ઉદાહરણ આપણે એ પ્રકારનું પણ લીધું હતું એક બાજુ છે વસ્તુની કિંમત અને એક બાજુ એની માંગ ઉદાહરણ તરીકે વસ્તુની કિંમત 10 રૂપિયા હોય ત્યારે માંગ 2 એકમની હોય વસ્તુની કિંમત 7 રૂપિયા થાય ત્યારે માંગ 5 એકમની થાય વસ્તુની કિંમત જ્યારે 4 રૂપિયા થાય ત્યારે માંગ 7 એકમની થાય છે જ્યારે વસ્તુની કિંમત 2 રૂપિયા થઈ જાય ત્યારે માંગ 10 એકમની જોવા મળે છે આ શું છે તો કે કિંમત અને માંગ જેમ જેમ વસ્તુની કિંમત ઘટે છે એમ એમ વસ્તુની માંગમાં શું થાય વધારો થતો જોવા મળે જેમ જેમ વસ્તુની કિંમત વધે છે એમ એમ વસ્તુની કિંમતની સોરી વસ્તુની માંગ ધીમે ધીમે ઘટવા પામે છે તો વસ્તુની કિંમત એ માંગ ઉપર અસર કરનારું સૌથી અગત્યનું પરિબળ છે ઉદાહરણ તરીકે આપણે બજારની અંદર કોઈ ચીજ વસ્તુ ખરીદવા જઈએ છીએ અથવા તો સૌથી સાદું ને સરળ ઉદાહરણ જે આપણને બધાને બહુ ભાવે છે અત્યારના પીઝા હવે વ્યક્તિ છે સ્વાભાવિક રીતે પીઝા છે કેટલા ધારો કે 50 રૂપિયાનો એક મળતો હોય 50 રૂપિયાનો એક પીઝો તો બધા લોકો ખાવા જતા શું કામ તો કે સસ્તું હતું કેવું હતું સસ્તું હતું એટલે એની માંગ કેવી થઈ વધારે થઈ પરંતુ હવે 70 રૂપિયા 100 રૂપિયા અને હવે તો કિંમત આપણે જોઈએ તો 250 રૂપિયા 500 રૂપિયા સુધીના પીઝા હોય છે બરાબર 300 ને 500 400 આપણને આવું આની કિંમત છે તો એમ એમ એની માંગ શું થઈ ગઈ ધીમે ધીમે ઘટી ગઈ પછી જે બહુ અમીર વ્યક્તિ હશે ધનિક વ્યક્તિ હશે એ જ શું કરશે તો કે આવી ચીજ વસ્તુઓ ખાશે તે જ માંગ કરશે સામાન્ય વ્યક્તિ માંગ છે એ કરતો નથી તો એ શું છે તો કે વસ્તુની કિંમત વધી એમ એની માંગ શું થઈ ગઈ ઘટી ગઈ જો વસ્તુની કિંમત ઘટે તો બધા લોકો માંગ કરે ને આ પીઝા છે એ 50 રૂપિયાની જગ્યાએ હવે 20 રૂપિયા મળે તો 10 રૂપિયા મળે તો આપણને ખબર નથી જ મળવાનું પણ ઉદાહરણ તરીકે આવું થાય તો માંગ શું થઈ જશે વધી જશે તો આ શું છે વસ્તુની કિંમત છે એટલે વસ્તુની કિંમત છે એ માંગને અસર કરનારું સૌથી અગત્યનું પરિબળ છે કેવું પરિબળ છે સૌથી અગત્યનું પરિબળ છે હમણાં આ ઉદાહરણ પાછું આપણે લખવાના પણ છીએ જેમ કે કારણ કે જેમ જેમ વસ્તુની કિંમત ઘટે એમ વસ્તુ સસ્તી બને છે અને તેથી માંગનું વિસ્તરણ થાય છે ખાસ ટીક માર્ક કરજો માંગનું વિસ્તરણ ક્યારે થાય તો કે વસ્તુની કિંમત ઘટે ત્યારે માંગનું વિસ્તરણ થાય છે વસ્તુની કિંમત વધે ત્યારે માંગનું સંકોચન થાય એક ઉદાહરણ દ્વારા જોઈએ વસ્તુની કિંમત હમણાં આપણે જે લખ્યું તે ઉદાહરણ 10 રૂપિયા 7 રૂપિયા 4 રૂપિયા અને 2 રૂપિયા એની સામે એની માંગ લખીએ છીએ 2 એકમની 5 એકમની 7 એકમની અને 10 એકમની તો જેમ જેમ વસ્તુની કિંમત ઘટે છે તમે એની સામેના એકમો જો પેલા વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ત્યારે એની માંગ કેટલી થઈ ગઈ 2 એકમ વસ્તુની કિંમત 7 રૂપિયા હતી ત્યારે એની માંગ 5 એકમની થઈ ગઈ વસ્તુની કિંમત 4 રૂપિયા હતી એટલે ઘટી ગઈ હતી એની એકમ જો માંગ વધી ગઈ છે બરાબર 5 એકમમાંથી 7 એકમની માંગ કરે છે અને વસ્તુની કિંમત જ્યારે 2 રૂપિયા થઈ જાય ત્યારે માંગ જો કેટલા એકમની થઈ ગઈ તો કે 10 એકમની થઈ ગઈ છે તો આ શું છે જેમ જેમ વસ્તુની કિંમત ઘટે છે એમ માંગનું શું થાય છે વિસ્તરણ થાય છે શું થાય છે વિસ્તરણ થતું જોવા મળે છે
જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુ મોંઘી બને છે અને માંગ સંકોચન પામે છે. ખાસ ટીપાર પૂછવા વાક્ય પણ વસ્તુની વસ્તુનું અથવા તો વસ્તુની માંગનું સંકોચન ક્યારે થાય છે? તો કે કિંમત વધે ત્યારે માંગનું સંકોચન થાય. ઉદાહરણ તરીકે 2 રૂપિયા કિંમત હતી ત્યારે 10 એકમની માંગ હતી. હવે 4 રૂપિયા થઈ, 7 રૂપિયા થઈ, 10 રૂપિયા કિંમત થઈ ત્યારે માંગના એકમો જો ઘટતા ઘટતા 7, 5 અને 2 થઈ જાય. તો વસ્તુની કિંમત વધી એમના માંગના એકમો શું થઈ ગયા? તો જો ઘટી જાય. જેમ વસ્તુની કિંમત ઘટે છે એમના માંગના એકમો કેવા થાય? વધતા જતા જોવા મળે છે. જો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુ સસ્તી બને છે એટલે માંગના એકમો વધે છે, એટલે એને માંગનું વિસ્તરણ કહેવાય. વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય, વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. ખાસ બાબત આ યાદ રાખવાની છે. ઓકે, એ ટીક માર્ક કરી નાખો. આ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે વ્યસ્ત સ્વરૂપે જોડાયેલી છે. તમને એક માર્કમાં આ પ્રશ્ન પૂછે, માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત સંબંધ છે. કેવો છે? વ્યસ્ત સંબંધ છે. શું કામ? તો કે એક પરિબળ ઘટે છે ત્યારે બીજું પરિબળ જો વધે છે. 10 માંથી 2 રૂપિયા કિંમત થઈ ત્યારે 2 માંથી 10 રૂપિયા માંગ થઈ ગઈ. ધ્યાનમાં આવે છે ને, એક પરિબળ ધીમે ધીમે ઘટે છે તો સામે બીજું પરિબળ ધીમે ધીમે શું થાય? વધે છે. એટલે આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે? તો કે વ્યસ્ત સંબંધ છે. તો અહીંયા તમારે લખી શકાય કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત અથવા તો એનું બીજું નામ છે ઋણ. આ પણ તમે લખી શકો, પરીક્ષામાં આ પણ ઓપ્શન હોય છે. વ્યસ્ત અથવા તો ઋણ સંબંધ છે. બરાબર, એક વસ્તુની કિંમત છે ઘટે છે એટલે એક પરિબળ ઘટે તો સામે બીજું પરિબળ શું થાય? માંગ વધે છે. એટલા માટે કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત સંબંધ છે. આમ એકબીજા સાથે વ્યસ્ત સંબંધે જોડાયેલા છે, જેથી કહી શકાય કે વસ્તુની કિંમત એ માંગ પર સૌથી વધુ અસર કરનારું નિર્ણાયક પરિબળ છે. એટલે માંગ છે, વસ્તુની કિંમત છે, સૌથી અગત્યનું પરિબળ છે એ ગણવામાં આવે છે. તો માંગને અસર કરનારું સૌથી પહેલું પરિબળ કયું છે? તો કે વસ્તુની કિંમત. ચાલો એ તમે સૌથી પહેલા લખી નાખો. ઓકે, વિડિયો પોઝ કરીને તમે આ બાબત લખી નાખી હશે તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે માંગનો અર્થ એટલે અસર કરતા મુખ્યત્વે બે પરિબળો, જેમાં પહેલું પરિબળ વસ્તુની કિંમત, આ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળવાના છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.